बोधि स्मितरु चिर पूर्णेन्दु वदन प्रफुल्लम्भो जन्म छद सदृश शोभाक्षि युगल कृपा परावार श्रित सकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु निष्कुळान स्वामी भगवान श्री हरि ना चिंतवन माटे ने भगवान श्री हरि नी स्मृति माटे आपने सर्वने आ भोजनो रोग टळे एना माटे अलग अलग प्रकारना औषध आपी रह्या छे अलग अलग प्रकारनी दवा आपी रह्या छे अलग अलग प्रकारथी आपणने भगवानमां जोड़वानो कृपामय प्रयत्न स्वामी करी रह्या छे थाळ चिंतामणि ये चालू छे स्वामी के मैं महाराज ने मोदक मगदड़ मोतैया लाखनशाही सेवैया पेंडा पताशा हलवो हरीशो गगनगांठिया शीरो साथवो साकर मालपुड़ा बर्फी बिरंज आदि बधुं जमता जोया छे एवं स्वामीए कीधु आगळ हजू स्वामीए महाराज ने कई कई वस्तुना जमता दर्शन कर्या छे ए मूर्तिनुं रसपान करावता स्वामी कहे छे बाटी बाजरा घऊनी जमता जोया छे गनगी मा बोड़ी ऊनी जमता जोया छे खाजा खीर खुरमा गोड़ा जमता जोया छे दूध पाक दही थरा बोड़ा जमता जोया छे माखन मही दही वड़ा जमता जोया छे चुरमू लापसी बेरूड़ा जमता जोया छे कंसार बांसुदियो भली जमता जोया छे केरी रस रोड़ी रोटली जमता जोया छे निष्कुळान स्वामी हरिस्मृतिना आ सातमी कड़ीमां एम लखे छे बाटी बाजरा घऊनी जमता जोया छे श्रीजी महाराज हरिचरितम सागरनो अभ्यास करता अने एनु वांचन अने श्रवण सारी रीते जे करता हशे एवा भक्तोने ख्याल हशे के श्रीजी महाराजनो महदंशे खोराक घऊनी बाटीनो हतो महाराज घऊनी बाटी बहु बनावता અને ઘઉંની બાટી મહારાજ બનાવીને એને ઘીમાં બોળતા ઘઉંનો લોટ હોય એને કઠણ બાંધી દે અને એને નાની નાની પૂરી જેવી જાડી બાટી બનાવવામાં આવે એટલે એવી પૂરી જ પણ નાની હોય અને ભાખરી જેવી હોય એવી જાડી એનાથી જાડી રાખવામાં આવે ભાખરી કરતાંય જાડી હોય અને
એને પછી અગ્નિ ઉપર શેકવામાં આવે, અગ્નિના ભઠ્ઠામાં શેકવામાં આવે, અને શેક્યા પછી એને એ કોલસા કે લાકડાની અંદર શેકેલી એ વસ્તુને પછી ઘીમાં આખી ડૂબાડી દે, અને ઘીમાં ડૂબાડી દે અને ઘી પીને તૈયાર થાય એટલે બાટી તૈયાર થઈ. આવી બાટી અને રીંગણનું શાક મહારાજ ઘણી વખત જમતા. મહારાજ પોતાનો થાળ જ્યારે મૂળજી બ્રહ્મચારી ન હોય ત્યારે વર્ણાશ્રમના ધર્મને શ્રીજી મહારાજે બહુ પ્રધાનપણું આપ્યું છે એટલે મહારાજ જાતે જ થાળ બનાવતા. હરિચરિતનો સાગરમાં સ્વામી એમ લખે છે કે પોતાના ઈષ્ટદેવ વારે વારે જાતે રસોઈ બનાવતા એવું લખવું સારું ન લાગે એટલે હું લખતો નથી, પરંતુ મહારાજ પોતાની રસોઈ જાતે કરતા. કારણ કે શ્રીજી મહારાજે બ્રાહ્મણ પરિવારમાં અવતાર ધારણ કરેલો હતો એટલે મૂળજી બ્રહ્મચારી જ્યાં સુધી સાથે હોય ત્યાં સુધી તો મહારાજ એમના હાથનો થાળ જમે, પરંતુ એ સાથે ન હોય, કોઈક એવી લીલા કરવા માટે મહારાજ કે મહારાજે ક્યાંક પ્રયાણ કર્યું હોય તો એવી એવી જગ્યાઓએ મહારાજ સ્વયં બાટી બનાવતા અને સ્વયં બાટી બનાવીને મહારાજ જમાડતા. ક્યારેક ક્યારેક સુરા બાપુને બધાને પ્રસાદી જોઈતી હોય તેવી પણ લીલાઓ છે કે મહારાજ બાટીને શાક હોય અને મહારાજ પછી એને જમાડવાની હજુ તૈયારી કરતા હોય ને ત્યાં સુરા બાપુ કાંકરો મારી અને મહારાજને કે મહારાજ તમારી બાટી અભળાઈ ગઈ, આપી દો હવે અમને, એમ કરીને મહારાજ આરે રમૂજ કરતા, એવી પણ લીલાઓ છે. એ બાટી મહારાજ જમતા સ્વામી કે મેં દર્શન કર્યા છે. બાજરાની અને ઘઉંની બંનેની બાટી મહારાજ કે જમતા મેં જોયા છે. ઘણા ઘીમાં બોળી ઊની એને ગરમ ગરમ ઘીની અંદર બોળી દે એવી મહારાજને અમે બાટી જમતા જોયા છે. અન્નકૂટમાં બાટી ના બનાવતા હોય તો હવે અન્નકૂટમાં બાટી બનાવજો. માલપૂડા શાક ખાજા ખીર ખુરમા ગોળા જમતા જોયા છે. ખાજા એટલે મોડા સાટા, એને ખાજા કે મોડા હોય એકદમ એવા મોડા સાટા એ મહારાજને જમતા જોયા છે સ્વામી કે. ખીર ભાતને દૂધની અંદર ઉકાળી અને એકદમ જાડો રગડો કરી દે એને ખીર કહેવાય. ચોખાના લોટમાંથી પણ બને છે અને ભાતથી પણ બને છે. અલગ અલગ રીતની ખીર અલગ અલગ હોય. મોરિયાની પણ ખીર ફરાળી બને, રવાની સેવ હોય એની પણ ખીર બને, એવી રીતે અલગ અલગ રીતે ખીર બને. પણ દૂધની અંદર ઉકાળીને જે વસ્તુ બની શકે અને એનો લચકો જેવું જે ભોજન એને ખીર કહેવાય. મહારાજ એવી ભાતની બનાવેલી ખીર ઘણી જમતા. ખુરમા, ખુરમા એટલે બાજરીનો એક દિવસનો વાસી રોટલો હોય એને ખુરમો કહે. ખજૂરને પણ ખુરમો કહે છે, સેવનો બીરંજ હોય એને પણ ખુરમો કહે છે. પણ અહીંયા આગળ જે ખુરમો છે એ ખુરમો એટલે જે આવી રીતે વાસી રોટલો હોય એક દિવસનો એવો મહારાજ માગીને જમતા. એવી લીલાઓ છે કે મહારાજ ક્યારેક ક્યારેક ભૂખ લાગી હોય અને અચાનક જઈ ચડ્યા હોય. એકવાર મહારાજ બારગામથી આવ્યા અને દાદાના દરબારમાં ઘોડીએથી ઉતરતા એક પગ પેંગડામાં હતો અને એક પગ જમીન પર મેલીને પછી બોલ્યા, ભૂખ બહુ લાગી છે માટે જમવું છે. ત્યારે લાડુબા કે તમે કહો તો જમવાનું બનાવીએ. ત્યારે મહારાજ કે જે હોય એ લાવો, નવું કરવું નથી. લાડુબા કે મારા તમે જમે એવું કાંઈ નથી. મહારાજ કે જે હાજર હોય એ લાવો. ત્યારે ઘરમાં જઈને જોયું તો એક બાજરાનો રોટલો આગલા દીનો હતો એટલે ખુરમો એ હતો, એમાંથી અડધો ભાંગીને દેવતા પર મેલ્યો અને અડધો રોટલો દહીંની તાંસડી લઈને લાડુબા આવ્યા. તે મહારાજે જમી લીધો. વળી કે હવે કાંઈ છે? લાડુબા કે હા મહારાજ. પછી અડધો રોટલો શેકવા મૂકેલો તે લાવ્યા અને પાપડ લાવ્યા તે જમ્યા. પછી ફરી મહારાજ બોલ્યા, આટલે નહીં થાય, જમવાનું વધારે જોશે. ત્યારે મોટીબા એમના રસોડેથી ઘઉંની બે રોટલી અને એક બાજરાનો રોટલો અને ગોરસ લાવ્યા. તે જમતા હતા ત્યારે ઝાલાવાડથી ચૈતન્યાનંદ સ્વામી આવ્યા, દંડવત પ્રણામ કરવા લાગ્યા મહારાજને. મહારાજે ઊભા થયા અને સ્વામી કે મહારાજ જમો, પછી આપને મળીશું. ત્યારે મહારાજ કે તમે જાજા દિવસથી ગયા તે આવો મળીએ. મહારાજ એમને મળ્યા અને સ્વામીના મંડળના સાધુઓ દંડવટ કરીને બેઠા. પછી મહારાજ જમી રહ્યા એટલે પ્રસાદી સ્વામીએ લેવા માંડી. ત્યારે મહારાજે તાંસળી લઈ લીધી અને બોલ્યા, તમને નહીં.
ત્યારે દાદા ખાચર કે મહારાજ મને આપો, ત્યારે સ્વામી દાદાને કે તમે તો નિરંતર મહારાજનો પ્રસાદ જમો છો, અમને પ્રસાદી ક્યારેક તો જોખ થાય છે, અમને લેવા દો ને, તેમાં તમે શા સારું વચમાં પડો છો? ત્યારે સુરો ખાચર કે મને આપો તો બંનેનો પ્રશ્ન જ હલ થઈ જાય, નહીં સ્વામીને અને નહીં દાદા ખાચરને, મને આપી દો. મહારાજ કે સ્વામી સ્વામીને લેવા દો, એમ કહીને સ્વામીને પ્રસાદી આપી. મહારાજે ચૈતન્યાનંદ સ્વામીને પ્રસાદી આપી. મહારાજ કે રહેવા દે સુરા, તું તો બધે તૈયાર હોય, બેના ઝઘડામાં તું ફાવે એમ નહીં, આ મારા સાધુઓ ગામડા ફરીને કેટલે દૂરથી આવ્યા છે. અને મહારાજે એમને ખુરમાનો પ્રસાદ આપ્યો. એ મહારાજને સ્વામી કે મેં આવી રીતે જમતા જોયા છે. દૂધ પાક એ તો બધાને ખબર હોય ને, માલપુડા રે દૂધ પાક, દૂધની અંદર ઉકાળીને કરે. આ ગુરુજીની ભાષામાં કહું ને તો હળી ઊભો રહી છે એને દૂધ પાક કહેવાય. ગુરુજી એવું કે અત્યારના સુધરેલા જમાનામાં તો ભાતને બાફી નાખે પાણીમાં અને પછી દૂધને થોડું ઉકાળી દે, કા હાફ એન્ડ હાફ લઈ આવે, અમેરિકા જેવો દેશ હોય તો એને થોડું નાખી અને પછી અંદર ભાત બાફેલો નાખી દે, એટલે થઈ ગયો દૂધ પાક. પણ એમ કાંઈ દૂધ પાક ના થાય. દૂધ પાક તો દૂધને લાવી અને એની અંદર ચોખા નાખી અને પછી એને તાપ આપીને ઉકાળતા પછી જ્યારે ચોખ્ખો ચડવા આવે ત્યારે ધીરા તાપે ધીરે ધીરે ભાત આખો જ દૂધમાં જ ચડી જાય. અને એ ભાત દૂધ કરતાં ખાલી બહુ જ ઓછો હોય, 10-15 ગ્રામ કે બહુ તો 20 ગ્રામ, એનાથી વધારે ભાતની જરૂર નહીં, એટલો જ ભાત અંદર હોય. અને પછી એ જે ઉકળીને થાય અને હળી ઊભી રહી જાય જ્યારે, ભાતથી નહીં દૂધથી, બાકી ભાત જાજો નાખો તો હળી ઊભી જ રહી જાય, પડે જ નહીં એઠી, પણ જ્યારે હળી ઊભી રહી જાય, ગુરુજીની ભાષામાં કહું છું, આવો દૂધ પાક કોઈ જમી ના શકે, અડધી વાટકી ના જાય અત્યારના યુગમાં તો, ઠીક છે 70-75 પાસ કરી દીધા હોય તો જતા રહે, પણ એવી રીતે બનાવેલો દૂધ પાક, એની અંદર પછી બધા મસાલા નાખવામાં આવે અને એ ભગવાન જમે એવો દૂધ પાક ભક્તો બનાવતા, મહારાજ જમતા, સ્વામી કે મેં જોયા છે. દહી થરા એટલે દહીંના જેવી જ એક પોચી પૂરી બને, ઘઉં કે મેદાનું એક જાતનું ફરસું પકવાન, ફરસી પૂરી જેને કહેવામાં આવે ને, રવાના લોટની બને, એને દહી થરું કે. અને એને બહુ જ એને બહુ મોણ નાખીને બનાવેલી હોય એટલે તરત આમ ભાંગી જાય. બધા શિખંડારે જમતા હોય કે પરસુની પૂરી, એવી દહી થરા એને કહેવાય, એવી પૂરી મહારાજ જમતા. બોડા એટલે, બોડો એટલે ખારા અને ખાટા પાણીમાં ગુંદા હોય એને બોડો કહેવાય, કેરી નાખેલી હોય એને બોડો કહેવાય, કેરડા ને કોઠિંબા વગેરે નાખીને કરવામાં આવતું અથાનું એ બોડો. એવી રીતે બધી અલગ અલગ રીતની હોય, બધા બહુ પ્રકારના એવા બોડા થાય, અલગ અલગ પ્રકારના અથાના. એ અહીં આગળ કહે છે, મહારાજને એવા જમતા જોયા છે. માખણ મહી દહી વડા જમતા જોયા છે. માખણ એ તો બધાએ જોયું જ હોય, જ્યારે છાશને વલોવીને કાઢે માખણ, એ મહારાજને જમતા જોયા છે. પછી કહે છે મહી એટલે દહી છાશ, એ પણ મહારાજને જમતા જોયા છે. દહી વડા જમતા જોયા છે, જ્યારે વલુબા લોયાની અંદર વલોનું કરતા હતા અને ત્યારે મહારાજ અચાનક ત્યાં વલુબાની હારે પહોંચી ગયા અને હારે વલોનું કરવા લાગ્યા. પછી ઉપર તરીને જ્યારે માખણ આવ્યું ત્યારે વલુબાએ કાઢી અને મહારાજને દીધું, સુરાબાપુના જે દીકરી હતા એમને, અને પછી મહારાજ ન્યા આગળ એ માખણને જમ્યા. આવી લીલા લોયાની અંદર મહારાજે કરી છે. દહીંવડું એટલે દહીંની અંદર જે અડદ ને બધી ચણાના બધી દાળનું જે મિશ્રણ કરીને બનાવેલું વડું હોય એને દહીંમાં નાખી અને જે જમાડે એવું મહારાજને ત્યારે ભક્તોએ જમાડેલું, એ સ્વામી કે મેં જોયા છે. ચૂરમું જે લાડુ બનાવતા પહેલાં ઘઉંના લોટના મુઠિયાને ભાંગી નાખ્યું હોય અને ચૂરમું હોય ને એમાં છૂટું ચૂરમું હોય, એમાં ખાંડ અને ઘી નાખે એવું ચૂરમું મહારાજ
ઘણી વખત મૂળજી બ્રહ્મચારીના હાથે, ઘણી વખત લાડુબા અને જીવુબાના હાથે મહારાજ એવું છોટું ચૂરમું જમતા, અને મહારાજ જ્યારે ચૂરમું પીરસતા ત્યારે પીરસવાની લીલાઓ આગળ જ્યારે આ હરિસ્મૃતિની અંદર પરિવેશન લીલા જ્યારે પીરસવાની લીલાઓ આવશે ત્યારે આપણે સાંભળશું કે એની અંદર મહારાજ એવી રીતે પીરસતા કે થાળીની અંદર હરિભક્તો બેઠા હોય એ થાળીમાં ચૂરમું જે મૂક્યું હોય એ ચૂરમામાં ઘી એટલું મહારાજ નાખતા કે થાળીની બહાર નીકળી જાય. સંતોના પત્તરના ચૂરમાની અંદર ઘી એટલું નાખતા કે પત્તરમાંથી ઢોળાઈને ચૂરમામાંથી ઘી બહાર નીકળી જાય. લાપસી બે રૂડા જમતા જોયા છે, લાપસી પણ બનાવેલી મહારાજ જમતા. એ લાપસી અલગ અલગ પ્રકારથી ગુજરાતમાં ઘઉંના ફાડાની લાપસી બનાવે ને કાઠિયાવાડની અંદર ઘઉંનો લોટ હોય એને જ ઘીની અંદર અને પાણીમાં ચડાવી દે, જે કંસાર બનાવે છે ગુજરાત બાજુ એવી લાપસી, કાઠિયાવાડ બાજુ એવી લાપસી બનાવે અને પછી એની અંદર ઘી નાખી ગોળની અંદર એ લાપસી બનાવવામાં આવે છે. ઘઉંનો લોટ અને ગોળ એમાં એ લાપસી બનાવવામાં આવે અને કઢી સાથે એને જમતા હોય છે. કાઠિયાવાડ બાજુ એવી લાપસી બનાવે છે, ગુજરાત બાજુ ઘઉંના ફાળાની લાપસી બનાવે છે. અહીં મહારાજ જે જમતા એ સૌરાષ્ટ્રની જે લાપસી હતા એ મહારાજ જમતા. ચૂરમું લાપસી બે રૂડા જમતા જોયા છે, કંસાર બાંસુદીઓ ભલી જમતા જોયા છે. કંસાર પણ મહારાજને જે ઘઉંનો લોટ એને બાફી નાખે ને પછી એની અંદર જે સાકર અને ઘી નાખે એવો કંસાર મહારાજને જમતા જોયા છે. બાંસુદીઓ એટલે દૂધની બનાવેલી અલગ અલગ પ્રકારની બાંસુદીની વસ્તુ પણ મહારાજને જમતા સ્વામી કે મેં જોયા છે. કેરી રસ રૂડી રોટલી, જ્યારે ચરોતરની અંદર કેરીનો પાક થતો ત્યારે શ્રીજી મહારાજ માટે વરતાલ બાજુના ચરોતર દેશના હરિભક્તો ગઢપુર સુધી કેરીઓ લઈ જતા અને મહારાજ ત્યારે કેરીનો રસ અને રોટલી, બે પડવારી જે રોટલી છે એ રોટલી મહારાજ, કેરીને રોટલી મહારાજ બહુ જમતા અને હરિભક્તોને સંતોને પણ જમાડીને તૃપ્ત કરતા. પુડલાને પૂરણ પોળી જમતા જોયા છે, રેવડી પકોડી બોડી જમતા જોયા છે, ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે, જલેબીને સુંદર શાક જમતા જોયા છે, જાર બાજરી બાવટ પોળી જમતા જોયા છે, ઘીમા ગવની જબોડી જમતા જોયા છે, મઠ જવના રોટલા જમતા જોયા છે, ચીના ચણાના બહુ બલા જમતા જોયા છે. પૂડલા ચણાના લોટના કે દાળના ખીરાને તરેલી પોળી એને પૂડલો કહેવાય. અલગ અલગ કઠોળના, ઘઉંના, ચણાના, બાજરાના બધાયના પૂડલા બને એવા પૂડલા મહારાજ ક્યારેક ક્યારેક બીમાર થતા, ક્યારેક મહારાજે મંદવાડને ગ્રહણ કરેલો હોય ત્યારે લાડુબા જીવુબા મૂળજી બ્રહ્મચારીએ મહારાજને આવું બનાવીને દેતા, ખાસ તો આ બહેનો જ બનાવીને દેતા અને એ બનાવીને મહારાજને દે મહારાજે જમતા. પૂરણપોળી એટલે વેડમી જેને કહેવાય છે એવી પૂરણપોળી મહારાજ જે તુવેરની દાળને બાફીને પછી એનો માવો કરવામાં આવે ને એ જે વણીને બનાવવામાં આવે પૂરણપોળી પણ મહારાજ જમતા. રેવડી મહારાજ જમતા, રેવડી એટલે ખાંડની ચાસની અથવા તો ગોળની પાઈમાં નાખીને તલની જે વાનગી બનાવવામાં આવે એને રેવડી કહેવાય, એ મહારાજ જમતા. પકોડી એટલે કેરીના રસની કે શેરડીના રસની કે તીખીને ખાટી એક ખાવાની વસ્તુ, ફૂલવડી, ભજીયું આ બધાને પકોડી કહી શકાય એવી એક એવી પકોડી જેવી વસ્તુ મહારાજ જમતા. સાથે ગુલાબ ટોપરાના પાક, ખાંડની ચાસણીમાં ગુલાબના ફૂલ નાખીને બનાવેલો પાક છે એને ગુલાબ પાક કહેવાય, એવો મહારાજ ગુલાબ પાક જમતા. ટોપરા પાક એટલે કે કોપરા પાક મહારાજ જમતા, લીલા તાજા કોપરાને ખમણને માવા સાથે ચાસણીમાં નાખીને બનાવેલી એક મીઠાઈ અને સૂકા કોપરાથી પણ બનાવે છે એ ટોપરા પાક, એ મહારાજ જમતા. જલેબી મહારાજ જમતા, સાથે સુંદર શાક જમતા. જાર બાજરી બાવટ, જલેબીની મહારાજ ઘણી વખત મહારાજની એવી લીલાઓ છે
કે મહારાજને ઘણી વખત જલેબી જમવાની ઈચ્છા થાય અથવા મહારાજને હરિભક્તોને જમાડવાની ઈચ્છા થાય ત્યારે મહારાજ એમ હરિભક્તોને કે અમારે જલેબી જમવી છે, અને ત્યારે હરિભક્તો દોડતા જે કંદોય પાસેથી, જે બ્રાહ્મણ કંદોયો અથવા તો જે પવિત્રતાથી બનાવવાવાળા કંદોય તેની પાસેથી ચોખ્ખી જલેબીની માટલીઓ લાવતા અને મહારાજે જમતા અને મહારાજ હરિભક્તોને આખી આખી માટલીઓ પ્રસાદીની કરીને દેતા, એવી લીલા ચરિત્રોની અંદર અનેક લીલાઓ છે. જાર બાજરી બાવટ પોળી જમતા જોયા છે. જાર બાજરીનું પછી બાવટો એટલે લાલ દાનાનું અનાજ, બાજરી જે છે એ બાજરી જેવો જ દાનો પણ એ લાલ હોય, રાતો હોય થોડો, એ બાવટ લગભગ આ બધું ગરીબીમાં લોકો વધારે જમતા. આજથી ઘણા વર્ષો પહેલાં આજ તો કદાચ આ જોવાય નહીં મળતું હોય, અને કદાચ બજારમાં મળતું હશે તો કોઈને શરીરે કંઈ તકલીફ હોય એવા ખાતા હશે. પહેલાં ગરીબો ખાતા એવો બાવટો, એની પોળી મહારાજ કે જમતા, પાતળી રોટલી એ જમતા જોયા છે. ઘીમાં ઘઉંની જબોડી, એને ઘીમાં જબોડેલી હોય એવી સ્વામી કે મેં જમતા જોયા છે. મઠના રોટલા, જવના રોટલા, આ બધાના રોટલા મહારાજના જમતા જોયા છે. ચીના, ચીના એટલે એક પ્રકારનો ચીનો એવું એક અનાજ આવે, જે અનાજ જે કોદરો હોય એ કોદરાથી થોડું મોટું હોય અને એના કરતાં મોટું હોય ને વ્હાઈટ હોય એને ચીનો કહેવાય. આ પણ ગરીબો પહેલાં જે હોય, જેના ઘરમાં ગરીબી હોય એ લોકો આ બહુ જમતા, એને આ જ પાક હતો. મહારાજ મહીસાગરના કાંઠા ઉપર જાય છે ત્યારે ત્યાં એક પરિવાર ગરીબ રહેતો હોય છે, અને મહારાજે એ પરિવારને ઘેર ગયા એટલે બધાએ બહુ આમ ગાંડે ગાંડા થઈ ગયા, અને હારે બધાએ અશ્વારો હતા, કાઠી અશ્વારો. એટલે મહારાજને પેલા હરિભગતે કીધું, મહારાજ મારે તમારી મહેમાનગતિ કરવી છે. મહારાજ કે અમારી મહેમાનગતિ બહુ ભારે છે, અમારી યારે આ પાર્ષદો છે બધા, અને અમારી મહેમાનગતિ તમારાથી થશે નહીં. ભગત કે ના મહારાજ, મારે તમારી મહેમાનગતિ કરવી જ છે. અને ત્યારે મહારાજ કે ભલે, અમે તારે ઘેર આવીએ છીએ. મહારાજ એને ઘેર ગયા, પછી ઓલો ભગત કે મહારાજ આમાં ચીનો ભર્યો છે, આમાં ચણા ભર્યા છે, આમાંથી ઘોડાને પાવરા દો, આમાંથી આ દો. તે કાઠી લોકોએ જોયું તો કાઠી કે આમાં કાંઈ ભરેલું નથી મહારાજ, આમ થો કે છે આ ભર્યું છે, આ ભર્યું છે, આટલું ખોબલા જેટલો ચીનો છે અને ખોબલા જેટલા ચણા છે, તેમાં ઘોડાને શું પાવરા દે. અને ત્યારે એક બાજુ ઉપર એટલું કહીને ભગત ત્યાંથી બહાર નીકળ્યા. મહારાજે આમ બધાને ઈશારો કર્યો, કોઈ બોલશો નહીં. મહારાજ કે સાંભળો. અને ત્યારે એ મહીસાગરના કિનારા ઉપર રહેવાવાળો એક પરિવાર, એ પરિવારની અંદર એનો એની ઘરવાળી કહે છે એના ધણીને કે આપણે ઘેર મહારાજ પધાર્યા છે અને મહારાજના ભક્તો પધાર્યા છે ને, મારો આ સાડલો ગીરવે મૂકીને પણ કઈ વસ્તુ લઈ આવો, આપણે મહારાજને જમાડવા છે. મહારાજ કાઠીને સંભળાવે છે, કાઠી દરબારોને સાંભળો, તમે કહો છો કે ખોબલા જેટલો ચીનો ને ચના ભર્યા છે, પણ એ પરિવાર એનો પ્રેમ જો. ત્યાં તો પેલો નાનો છોકરો હતો 5-7 વર્ષનો, એ છોકરો કે બાપા બાપા મને છે ને તમે કોઈ જગ્યાએ વેચી આવો, પણ મહારાજની મહેમાનગતિ કરો, મને વેચીને પણ તમે મહારાજની મહેમાનગતિ કરો. આ શબ્દ જ્યારે શ્રીજી મહારાજે સાંભળ્યા ત્યારે શ્રીજી મહારાજની આંખમાંથી આંસુડા પડી ગયા, શ્રીજી મહારાજથી પોક મુકાઈ ગઈ કે મારા આવા ભક્તો આ પૃથ્વી ઉપર આટલી ગરીબીમાં જીવે છે, અને જે નાના દીકરાને એવા સંસ્કાર મળેલા છે કે એને એમ છે કે મારી માટે વેચાઈ જવું છે પણ મારી મહેમાનગતિ કરવી છે. મહારાજે ત્યારે આશીર્વાદ આપ્યા કે જા, તારું આજથી દારિદ્ર ગયું, અને તે દિવસથી એના ખેતરની અંદર ધાન પાકતું થયું. એટલે પેલા ગરીબ લોકો હતા એ આવો ચીનો આદિ બધું અનાજ જમતા, કારણ કે બીજું કંઈ પાકતું જ નહીં. આ ચરોતરની ભૂમિમાં પણ જે તે સમયે પહેલાં કાંઈ થતું નહોતું, આ બધું જ મહારાજના આશીર્વાદને, મહારાજના પ્રતાપે, મહારાજને મહારાજના પરમહંસોએ વિચરણ કર્યું ત્યારે આજનું જે લીલું ચરોતર કહેવાય છે એ પહેલાં કંઈ આવું નવું નહોતું, ત્યારે આવીને આવી સ્થિતિ નહોતી. એ બધું જ મહારાજના પગલાં થયા પછીથી આ બધું સુખ થયું છે. ભગવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં બધાય સુખિયા થાય છે. મહારાજ એવા ચીના, જે ગરીબ લોકો જમે એવો ચીનો ચના, એ બધુંય મહારાજને જમતા સ્વામી કે મેં જોયા છે. મઠનો રોટલો આપણે જાણીએ છીએ, દેવ સરોવરના કિનારે જેતલપુરની અંદર જ્યારે ભગત આવે છે અને એ મઠનો રોટલો લઈને રોજ આવે, એના ઘરવાળાને રોજ કે
કે તમે મહારાજને જમાડો ને મહારાજને આપણો રોટલો લઈ જાઓ ને, હવે ન્યા જાય તો ત્યાં સૂતર ફેનીને જલેબીઓની માટલીઓ આવે, તો હવે કોણ મઠનો રોટલો આપી શકે મહારાજની એટલી સભામાં? રોજ 15-17 દિવસથી રોજ રોટલો લઈને આવે ને પાછા જાય, રોજ રોટલો લઈને આવે ને પાછા, એના ઘરવાળા રોજ કે મહારાજને દીધો, મહારાજને દીધો. અરે ગાંડી, મહારાજ પાસે તો બધાય ખંભાતના ને સુરતના મોટા મોટા શેઠિયાઓ આવે, અને બધાય મોટા મોટા શેઠિયાઓ બરફીની જલેબીની માટલીઓ લઈને આવે, એમાં મહારાજ આપણો મઠનો રોટલો વળી જમતા હશે, અને મહારાજને દેવાય ખરો એ સભાની અંદર, અને મહારાજ એ રોજ જોવે કે અમારો દેવો ભગત રોજ આવે છે અને રોજ સંકલ્પ કરે છે કે મહારાજને દેવો છે, પણ એની હિંમત ચાલતી નથી. અને મહારાજે એક દિવસ એ ભક્તના ને એની ઘરવાળીના પ્રેમને વશ થઈને મહારાજે કહ્યું કે ભગત, તમારે અમને કાંઈ નથી દેવું, આટલા બધા અમારી માટે જમવાનું લાવે છે, તમે કંઈક તો લાવો અમારી માટે. અને ત્યારે ભગતની આંખમાંથી દળ 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 આંસુ પડવા લાગ્યા. મહારાજને કે પ્રભુ, મને તમે જે આપ્યું છે એવું મારી પાસે છે, અને મારી પાસે જે છે પ્રભુ એ તમને દેવાય એવું નથી. આ સભાની અંદર તો તમારી માટે જલેબી ને સૂતર ફેની ને પેંડા ને પતાસા આવે, મારા જેવા ગરીબ વ્યક્તિને પ્રભુ મારી કોઈ ફરિયાદ નથી કે તમે મને ગરીબ કેમ રાખ્યો, પણ પ્રભુ મને એટલી તો ખબર છે કે તમને શું દેવાય. કદાચ તમે જે અમને દીધું છે ને એ અમારાથી તમને માનસી પૂજાની અંદર સારું ધરાવીને એ વસ્તુ અમે જમી શકીએ, પણ અમારી પાસે જે પ્રભુ તમે દીધું છે ને એ તમને અમારે ના દેવે, અમે લાયક નથી પ્રભુ, અમે કમ નસીબ છીએ કે આ સભાની અંદર અમે તમને કશું નથી આપી શકતા. ને તે દી શ્રીજી મહારાજ કે ભગત, ખોટું ના બોલ, તારા તે હાથની અંદર કંઈક ડબાયેલું છે કપડામાં, એ વસ્તુ લાય. ત્યારે ભગત કે મહારાજ, એ તમારાથી જમાય એવું નથી. અને ત્યારે મહારાજે એના હાથમાંથી ઝૂંટવી લીધું છે, ઝૂંટવીને મહારાજે કપડું હતું એને ખોલ્યું, કપડું ખોલ્યું તો અંદર એક મઠનો રોટલો હતો. અને મહારાજ એ મઠનો રોટલો ત્યાં ઊભા ઊભા જમવા લાગ્યા. મહારાજ કે તું ખોટું બોલે છે, આ તારી પાસે હતો ને? અરે મહારાજ, આ તમારે જમાય એવો નથી, આ તો અમારા ગરીબને જમાય, પ્રભુ અમારા જેવા માંગણ લોકોને જમાય, પ્રભુ અમારા જેવા જે ભીખ માંગા હોય જેની પાસે કશું ના હોય એ લોકો આ રોટલા જમે, પ્રભુ તમારે ના હોય. ને મહારાજ કે નહીં, અમારે રોજ જલેબી ને સૂતર ફેની તો અમે રોજ જમીએ છીએ, હવે અમને ભાવતું નથી, અમારે તો રોજ આવો રોટલો જમવો જોઈએ. અને મહારાજ એ રોટલો જમે છે, એવો મહારાજે ભક્તના પ્રેમને વશ થાય છે. મહારાજ આ જેટલી વસ્તુઓ જમ્યા છે એવું સ્વામીએ વર્ણન કર્યું છે, એ એક પણ શ્રીજી મહારાજે પોતાના સ્વાદ માટે જમ્યા નથી. મહારાજ કે અમે અમારા દેહને શ્રી કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, કેવળ ભગવાનના ભક્તો રાજી થાય, કેવળ રાજી થાય. ભગવાનના ભક્ત ભગવાન હોય, ભગવાનના મોટા પુરુષો હોય, કે ભગવાનના એવા દિવ્ય સંતો ભક્તો હોય ને, એ આપણા વખાણ કરે, કોઈ વસ્તુ આપણી અંગીકાર કરે અને આપણને એમ કે બહુ સરસ, એનો અર્થ એવો નથી કે બહુ સરસ જ હોય, ઘણી વખત સરસ ન પણ હોય, છતાં પણ આપણને ઉત્સાહ રહે, આપણને બળ રહે, આપણને હિંમત રહે, આપણને મોક્ષ માર્ગે ચાલવા માટેનું બળ મળે, એના માટે ભગવાન હંમેશા આવી વસ્તુને અંગીકાર કરે, ક્યારેય ફરિયાદ નથી કરતા. ભગવાનને ખાટું ખારું મોડું તીખું ગળ્યું ગમે એવું કાચું પાકું આપી દઈએ, પણ ભગવાન કોઈ દી ફરિયાદ નથી કરતા, ભગવાન કોઈ દી ઝઘડો નથી કરતા, ભગવાન કોઈ દી મોઢું નથી બગાડતા. જ્યારે મનુષ્ય છે ને, મનુષ્ય એ કદર કરવાનું નથી જાણતો. કોઈ હવારથી હાંજ સુધી મહેનત કરી હોય, કદાચ એનાથી મીઠું મરચું ખાટું ગળ્યું કાચું પાકું થોડું ઘણું રહી ગયું, વધાર ઓછું આવું બધું થઈ ગયું, તો ભગવાન છે ને એ ચલાવી લેશે, ભગવાનના સંત છે ને એ ચલાવી લેશે, સમજુ ભક્ત હશે ને એ ચલાવી લેશે. કે હશે જે રસોઈ કરે એનાથી ખાટું મોડું તીખું ગળ્યું કાચું પાકું થાય, જે કરે જ નહીં અને જેને ખાલી ઓડિટ કરવાની છે એનાથી કશું ના થાય, જે સેવા કરે એનાથી કદાચ ભૂલ થાય, જેને સેવા કરવાની જ નથી, જેને ક્યારેય કોઈ પ્રકારની સેવામાં જોઈન્ટ થવાનું જ નથી, એવા ઓડિટરો તો હજારો હોય, અને એ તો ગમે તે ઓડિટ કરી શકે, આ કેમ નથી, આ કેમ નથી, આ કેમ નથી, આ કેમ નથી. ઘણા આપણા પરિવારમાં તો ના હોય, પણ ઘણા મંદિરોમાં એવું થાય કે ઘણા આવે, મંદિર આવ્યા હોય, પછી મંદિર આવીને કે ભગતને કે સ્વામીને કે સ્વામી, ઓ ભગત, કોઈ કાર્ય કરતા ભક્ત હોય એને ખબર હોય કે આ ભગત અહીં રોજ સેવા કરે છે, એને કહેજો ઓલો ખૂનો સાફ કરી નાખજો. તો ભાઈ એ ખૂનો સાફ કરે તો મંદિર તમારું નથી, તમે કરો,
આ તો ભગવાનનું છે, બધાએ કરો. પણ ઘણાને એવું હોય, પોતે વિચારે નહીં કે હું સેવા કરી શકતો નથી, હું એટલી સેવા આપી શકતો નથી, મને ખાટું મોડું ગળ્યું તીખું કાચું કે પાકું ઓછું કે વધારે કહેવાનો અધિકાર જ ક્યાં છે? અધિકાર એને છે કે જે પોતે ઇન્વોલ્વ થતો હોય, જે રાતને દિવસ ઘસાતો હોય. પણ જેને ખાલી એક કલાક માટે ભગવાનના મંદિર જઈને રિટર્ન થવાનું હોય, એની માટેનો એને કોઈ પ્રશ્ન જ ઉઠાવવાની જરૂર નહીં. એને તો ખાલી સલામ ભરી, વંદન કરીને, દર્શન કરીને ઘર ભેગા થવાય. એ જો ટીકા ટિપ્પણીમાં પડે સેવાવાળાની, તો એક તો સેવા તો કરી શકતો નથી, કાઢી શકે છે કલાક બે કલાક, ઓલા સવારથી આવીને હાં સુધી સેવા કરતા હોય, વીકડેઝમાં આવીને સેવા કરતા હોય, તો સેવા કરે એનાથી ભૂલ તો થવાની જ છે. એ કારણ કે કરે છે એટલે ભૂલ થાય, જે નહીં કરે એનાથી. પણ આ બધી વાતને સમજી કોણ શકે? ભગવાન સમજી શકે, ભગવાનના મોટા સાધુ સમજી શકે, સમાજ ન સમજી શકે. એટલે સેવા કરવાવાળાએ પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે સેવા કરતા હોય અને સમાજ ક્યારેક કોઈ ટીકા ટિપ્પણી કરી બેસે, તો એની ચિંતા પણ બહુ નહીં કરવાની. ભગવાન ને ભગવાનના સાધુ એના હૃદયની અંદર તો આપણું સ્થાન હોય જ, કારણ કે સમાજ છે, સમાજ પાસે વિચાર શક્તિ કે સમાજ પાસે કોઈ એવો ભાવ હોતો નથી. જ્યારે ભગવાન ને ભગવાનના સંત છે, ભગવાનના એવા ભક્ત છે જે સમજણવાળા છે, એ આપણી સેવાને, એ આપણી ભક્તિને, એ આપણા ભાવને સારી રીતે જાણે છે. કારણ કે ઘણી વખત એવું થાય, ના થાય એવું નહીં, અમે ઘણી વખત નથી કહેતા, કોઈ વસ્તુ એવી આવી જાય કે ઘણા ભગતને ભાવ હોય. અમારે એક વખત ધારના પારના હતા અને પારના દિવસ થાળ કર્યો ને બે ભગતોને સિક્યુરિટીમાં રાખ્યા, તોય અંદર કોઈ ગરી ગયું. હવે રસોડામાં કોઈ ગરી ગયું એટલે આખો થાળ અમારો બગડ્યો. અને થાળ પછી પારનું થાય નહીં, તરત જ 15 મિનિટ પછી તો હોલમાં સભા હતી, એટલે હોલમાં સભા કરવા જવાનું. થાળ આવે ફરી બની શકે એવી સિચ્યુએશન નહીં, પારના થઈ શકે એવી સિચ્યુએશન નહીં. બપોરના 3 થી 4 વાગી ગયા હતા પારનાને દિવસે, અને થાળ થઈ ના શક્યો. એક બાજુ પર થાળ થયો, એ થાળને ભગતોએ પેલા સુરાબાપુ જેવું થયું, એટલે થાળ પૂરો થઈ ગયો. હવે થાળ અમારા કામનો રહ્યો નહીં, અને 15 મિનિટની અંદર અમારે નીકળીને હોલમાં સભા કરવા જવાનું. પાછું હોલની સભા કરીને પાછો ઉતારો 2-3 કલાક દૂર, તો પેલા ભગત એટલા બધા ભાવુક, તે દોડતા દોડતા કે નહીં, સંતોનો થાળ બગડ્યો ને, એ જે ભગતથી બગડ્યો ને, ભગત કે હું સારામાં સારી વસ્તુ લઈ આવું આવ્યો સંતોને જમાડવા, તે કે કેસર કેરી લઈ આવ્યા, કેસર 35-40-45 ડોલરની કેરી, મોંઘામાં મોંઘું બોક્સ ક્યાંકથી લઈ આવ્યા, તાત્કાલિક જઈને બાજુમાં સ્ટોર હશે ઇન્ડિયન, લઈને આવ્યા ને કેરી આપી, બધા ફ્રૂટ મૂક્યા 2-5. અમે ફ્રૂટ ના પાડી હતી કે અમે તો અનાજ જમી લેશું. અમે બહુ મોટો થાળી કર્યો નહોતો, થોડુંક જ બનાવ્યું હતું, ભાખરી શાક બટાકા પૌવા જેવું કંઈ, પણ એ બધું તો પૂરું થઈ ગયું. ને ભગત ફ્રૂટ લઈને આવ્યા, ફ્રૂટ બધું જ કાચું, કેરી મોઢામાં મૂકો ને તો તમારે લીંબુ કરતાંય ભયાનક કેરી, કેસર કેરી હતી પણ પાકી ના હોય એટલે ખાટી જ લાગે. અને ભગત કે જમજો તમે, જમાડો જ સ્વામી. અરે પણ એક જમ્યા ને પછી અમે કીધું બહુ સરસ છે, હવે બસ આટલું. ના ના ના, 2-5 સુધારો આપો સ્વામીને. અરે ભાઈ કહેવું પડે પ્રેમથી પછી કે થોડી એને હજુ 2 દિવસ પાકવા દેવા જેવી છે, આ બહુ સરસ હતી પણ હવે બીજી બધી છે ને એને પાકવા દેવા જેવી છે. તો કે ના ના, એકદમ એ તો ઉપરથી એવી દેખાય, અંદર તો બહુ સરસ છે. એ ભગતે ટેસ્ટ નથી કરી, આગ્રહ કરી કરીને જમાડે, સંતોએ બિલકુલ મોઢું બગાડ્યા વિના, સારું ભગત થોડુંક આપી દો હાલો, પણ હવે બસ હવે થોડી પ્રસાદી તમે લઈ લો, લો. એટલે થોડીક પ્રસાદી ભગત ટેસ્ટ કરી લે ને, એટલે ભગતને ખબર પડી જાય કે કેટલો આગ્રહ કરવા જેવો છે, એ પછી ખબર પડે. પણ ભગવાનને ભગવાનના સંતો શું કરે છે? એક તો હવારના ભૂખ્યા છે, બપોરનું પારનાનો ટાઈમ થયો ત્યારે થોડુંક કંઈક બનાવેલું હતું એ ગયું, ગઈકાલનો તો ઉપવાસ એ ગયું, હવે સભા 2 કલાક તો સભા કરવાની, સભા કર્યા પછી ઉતારે જવાનું છે. એ રાતના 11 વાગે પહોંચીએ તો જો 1 કલાક બાકી હોય ને કંઈક નાનો અમથું કંઈક નાસ્તા જેવું થઈ ગયું તો થઈ ગયું, નહીં તો 12 વાગે તો એ પૂરું થઈ ગયું, એટલે પારનાનો દિવસ આખો પૂરો થઈ જાય. આવી દશા હોય એમાં પાછો ફ્રૂટ લાવે, એ ફ્રૂટે લીંબુને શરમાવે એવું હોય, બધું એક લીંબુને શરમાવે ને અમુક કાકડીને શરમાવે એવું હોય, એકદમ મોડું હોય કાં એકદમ ખાટું હોય, હવે એવું ફ્રૂટ આવ્યું હોય તોય પણ હસતા મોઢે એને સંતો લઈ લે, ઓલા ભગતનું બળ ના તૂટે. એને જેને ઘેર થાળ હોય એને એવું ના થાય કે મારે ઘેરથી સાધુ ભૂખ્યા ગયા,
એને એવું ના થાય, એને સંતોષ મળે. એટલા માટે સંતો એવી યુક્તિ કરે, હા બરાબર, બહુ સરસ છે, એવું કંઈક ગમે તે યુક્તિ કરીને એ રાજી કેમ થાય એવો પ્રયત્ન કરે. આજ હવે તો આપણા પરિવારો થઈ ગયા. વર્ષો પહેલાં એવું થતું કે કોઈને ત્યાં થાળ કરવા ગયા હોય ને સંતો, તો ખબર ના હોય એટલે આપણે પૂછીએ ઘર ચોખ્ખું છે, એટલે કે ઘર ચોખ્ખું છે એમ જ કે. ઘણા વર્ષો પહેલાંની, આ અઢાર વર્ષ વીસ વર્ષ પહેલાંની વાત કરું છું, એ સમયે થાળ કરવા જવાનું થાય, ભાઈ ઘરની અંદર અમેરિકા દેશ, સુધરેલો દેશ એટલે કંઈક તો હોય, ધોળા બટાકા હોય કોકને, કોકને ત્યાં શરબત હોય, ત્યાં અમે જવાના હોય ને ત્યારે આમ ગેરેજમાં મૂકી આવ્યા હોય, પણ અમારું કામ છે ને ઉંદર જેવું, એટલે આમથી આમ અમને ખબર, શંકા હોય કે આ ઘરમાં હશે, એટલે અમને જ કહી દીધું કે ચોખ્ખું છે. એને લોભ હોય કે મારે ઘેર સંતોનો થાળ થાય, એટલે લોભ હોય, પણ અમારી નજર બધે પહોંચી જાય, એટલે અમે પાંચ સાધુ હોય તો બે સાધુ થાળ કરતા, એક સાધુ વોચિંગ કરતા હોય, આખું ઘર ગોળવી દે એનું, અને આખું એનું ગેરેજ બધું જ જોઈ આવે, ઠેક ગાર્બેજ સુધી નજર કરી આવે, એટલે ક્યાંક તો કંઈક જે હોય એ પકડાય છે. અત્યાર સુધી રહ્યું નથી એકેય વખત, અને હવે તો આપણા પરિવાર સિવાય આપણે ક્યાંય જતા નથી, એટલે એ પ્રશ્ન જ મટી ગયો. પણ એ સમયે બધું જનરલ હતું, એરપોર્ટ આખું ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું, ફ્લાઇટ ગમે ને ઉતરે, એવી એ વખતે જરૂરિયાત હશે તો એવું થતું હતું, એટલે ગમે ત્યાં એર ફ્લાઇટને ગમે ત્યાં કોઈ પણ એરપોર્ટ પર ઉતાર દેવું પડે. હવે કોઈ પણ ઘેર ઉતાર દો તો ઘણી વખત આવું નીકળે, હવે થાળ થઈ ગયો, એ તૈયાર થાળ એક બાજુ પર તૈયાર થઈ ગયો, અને અમને અડધા થાળે અથવા થાળ પૂરેપૂરો થઈ ગયા પછી પકડાય કે આવું છે. અને વ્રત તો ચાલુ જ હોય, ચાતુર્માસમાં જ્યારે સંતો વિચરણમાં આવે ત્યારે કોઈક ને કોઈક સાધુને ચાંદ્રા એને ધારણા પરના ચાલતા જ હોય, ભલે બધાને ના ચાલતા હોય પણ બેને તો ચાલતા જ હોય. હવે એ સમયે જોવે કે આવું છે, એટલે સંતો શું કરે, જો એક બાજુ પર એને એવું થાય કે મારે ઘેરથી સાધુ ભૂખ્યા ગયા, તો એને ખરાબ ફિલિંગ થાય અને એનો જીવ પાછો પડે, અત્યારે જ્યાં છે ત્યાંથી આપણે આગળ લઈ જવો છે, એટલે સંતો શું કરે, એને વાતોએ ચડાવી દે, એને વાતોએ ચડાવી દે ને બે ત્રણ સંતો ખાલી રસોડામાં બેઠા રહે, કંઈ કરે નહીં, જમે નહીં, એક જણ વાતો કરાવે ને એક જણ રસોડાના અંદર જઈને કાંઈ નહીં, બસ એની જોડે વાતો કરવાની, અને એનો ભાત હોય ને કુકરમાં મૂક્યો, એ ભાતને આમથી આમ કરવાનું, થોડો શાક આમથી આમ મૂકી દેવાનું, એટલે એને એવું લાગે કે આમાંથી કંઈક વપરાયું છે. બહુ બુદ્ધિવાળો હોય તો ખબર પડી જાય કે આપણે 2 કિલો શાક મૂક્યું હતું, ત્યાં તો 2 જ કિલો હજુ છે, પણ એવું લગભગ કોઈને ખબર ના પડે, એટલું તો અમને આવડતું હોય ને, એટલે એટલું કરી આગુ પાછું આમથી આમ કરીને, કોઈ અમારી યારે ભગત હોય ગાડીમાં આવ્યો હોય તેને જીપલોક ભરીને બે પ્રસાદ તમારે પગ આગળ મૂકી દેજો, એટલે એમ ઓછું થઈ જાય. એવું કરી ઓલો જોવે ત્યારે એને એવું લાગે કે અહીં મારે ઘેર 5 સાધુ જમ્યા છે, એવું કંઈક અમે કરીએ, પણ અમે જમીએ નહીં, અમારો ધર્મ પણ સાચવવાનો અને સાથોસાથ એને સુધારવાનો પણ. મહારાજે કહ્યું કુપાત્ર જીવને પ્રથમ તો સત્સંગમાં લેવો, એક વખત બે વખત ને ત્રણ વખત કુપાત્રને પણ ચાન્સ આપવો, અને જો એ ના સુધરે તો પછી એને મૂકી દેવો. એટલે એવું જરૂરી નથી, સાધુ તો ગંદા જીવને પકડવા જ જાય, અને ગંદાને પકડે નહીં તો પછી સાધુ કામ ના શું, સાધુને ગંદા જીવને જ પકડવાનો હોય, હારો હોય એને તો બધા એકાંતિક કરે, પણ ગંદાને પકડીને કરવો એના માટે સાધુનું સર્જન છે. એટલે પછી ન્યાથી જતા રહે, પછી ઓલા ભગતને એવું તો કહે જ નહીં સંતો કે તમારા ઘેર જમ્યા નહોતા, પણ એમ કે ભગત હવે તમારે ઘેર આવું કંઈક હતું અને આવું છે, તો હવે ફરી વખત તમે તમારા ઘેર તો જ થાળ કરવા આવશો, તમે સુધરવાનો અને ભગત થવાના હોય તો, એમ કે એવું ના કે અમે જમ્યા નથી. પછી ઓલાને 1 વર્ષ સુધી એનો વસવસો થાય, સુધરે, અને એવા ઘણા સુધારાવાળા ફેમિલી છે અત્યારે, એને આપણે બતાવવા નથી પણ છે. પછી એમાં સુધારો થયો અને અત્યારે એવા સારા હરિભગત થઈ ગયા, પછી એને કહીએ કે તમારે ઘેર અમે જ્યારે 98માં આવ્યા હતા ને, તમારે ઘેર જ્યારે 99માં આવ્યા હતા ને ત્યારે અમે જમ્યા નહોતા, ત્યારે આવું કર્યું હતું, પણ તમને એની ખબર નથી, પણ તમારી મુમુક્ષુતા હતી એટલી તો તમને ભૂખ હતી કે ભાઈ સાધુ મારે ઘેર આવે, એટલે સંતો આવ્યા. પણ સંતો પણ વિચરણ કરતા હોય ત્યારે આવું, મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનના એવા ભક્ત સમજણવાળા એ ભાવને ગ્રહણ કરે છે. ભગવાનને આ બધી વસ્તુઓ કાંઈ ગમતી નથી, ભગવાન તો એકદમ ત્યાગ વૈરાગવાળા હતા. શ્રીજી મહારાજનો સ્વભાવ એટલે ત્યાગ વૈરાગવાળો, એને આ ગમે જ નહીં, પણ કેવળ ભગવાનના ભક્તોને રાજી કરવા માટે મહારાજ જમતા. જાર બાજરી બાવટ પોળી, ઘીમાં ઘઉંની જબોડી, મઠ જવના રોટલા જમતા, ચીના ચણાના બહુ ભલા જમતા જોયા છે.
સુગંધી ભાત ને ખીચડી જમતા જોયા છે, કોદરે કાંગવો ને કડી જમતા જોયા છે, જાર બાજરાનો ધાન જમતા જોયા છે, સામો બંટીનો નિદાન જમતા જોયા છે, રોટલીને ગળવાનો જમતા જોયા છે, અવલ પાક આંબલવાનો જમતા જોયા છે, રાતા મરચાને રોટલા જમતા જોયા છે, મગ ચણાના પોડલા જમતા જોયા છે. સુગંધી ભાત કમોદ ચોખા આવે એનો સુગંધી ભાત થાય, આ ઘેર બન્યો હોય ને તો આખા ફળિયાની અંદર સુગંધ આવે એવો કમોદનો ભાત આવે. અહીં ખબર નહીં, અમેરિકામાં હજુ કમોદનો ભાત જોયો નથી. બાસમતીનો સુગંધ આવે પણ કમોદનો જે સુગંધ આવે ને એ ઠેક આખા ફળિયામાં આવે, બાસમતીની ખાલી ઘરમાં આવે. અને અમેરિકાના બાસમતી તો બાસમતી જ હોય, બાસ વિનાના એનું નામ બાસમતી. પણ ઇન્ડિયાની અંદર કમોદનો ભાત બહુ વર્ષો પહેલાં ગામડા ફરતા ને ત્યારે ભાલ પ્રદેશની અંદર ગામડા ફરવા ગયેલા ત્યારે મેં ત્યાં કમોદનો ભાત, ત્યાં બધી ચોખાની છે ને બધી, તેને એ લોકોને ત્યાં જવાનું થાય, ત્યાંથી ગુની આવી હોય એ ત્યારે એને ત્યાં જોયેલો કે આ કમોદનો ભાત એવો, એ કમોદનો ભાતની એક બે ગુની સંતોને જોડીમાં આપે અને ભાલના ગામડાઓ બધાય છે બહુ સારા હરિભગત, ગુરુજીએ ત્યાં બધે પારાયણ કરેલા છે અને બહુ સારા હરિભગત ગામો છે બધા ભાલના. એ ભાલની અંદર આ ચોખા થાય, સુગંધી એવા ચોખા, એની ખીચડી પણ જમતા મહારાજને સ્વામી કે મેં જોયા છે, કોદરી જમતા મહારાજને જોયા છે, કોદરાના છાલ ઉતારી દે એમાંથી કોદરી, બરાબર છે, કાંગવું કાંગની બનાવેલી વાનગી એને મહારાજ કાંગવો એવું ગરીબો માટે મોટે ભાગે એના રોટલા કરીને ખાય. કેટલા બધા અનાજ છે ગરીબો માટેના ભગવાને બનાવેલા, આ તો જોવાય ના મળે આજે. એવું કાંગવું કરીને મહારાજ જમતા, કડી એ પણ મહારાજ જમતા, જાર બાજરાનું ધાન, જાર બાજરો સામો જે એક ખડ ધાન્ય, ખાસ કરીને ઋષિ પંચમી અને ભાદરવા સુદ પંચમી, ઋષિ પંચમી અને વ્રતની અંદર બહેનો જમતા હોય એ સામાના દાનો છે, ધોળા રંગની હોય અને વગર ખેડે વાવે ખડ ધાન્ય થાય એવો સામો એ પણ મહારાજ જમતા, બંટી એક જાતનું સામા જેવું જ અનાજ, રાજગ્રાની જાતનું હલકા પ્રકારનું ધાન્ય છે, એ ધાન્ય જલ્દી પાકે છે, થોડી મહેનતે એની મેળે ઉગી નીકળે છે, એટલે એના લોટના રોટલા થાય છે, દાના રોપ્યા પછી બે દિવસમાં ઉગી નીકળે, આ બંટી બે દિવસની અંદર થઈ જાય એવું અનાજ એ પણ જમતા, રોટલીને ગળવાનું એટલે ઘઉંના લોટને શેકીને એમાં ગળ્યું પાણી નાખીને ઉકાળીને બનાવેલું પેય એને ગળવાનું કહેવાય, એટલે એકદમ લિક્વિડ જેવું, પણ એને ગોળ નાખી ઘઉંના લોટને શેકી નાખીને ગળ્યું પાણી પછી એને બનાવે એને ગળવાનું કહેવાય, રોટલીને ગળવાનું એ મહારાજ જમતા ગોળનું પાણી. પૂજ્ય બાદ ગુરુજી જ્યારે કંડારી ગુરુકુલની શરૂઆત કરીને ત્યારે તો બહુ વિઘ્નો વચ્ચે શરૂઆત થયેલી છે, આજની આજે જાહોજહાલી દેખાય છે, આજે આટલા હરિભક્તો દેખાય છે, આજે આટલો સાધુનો વર્ગ દેખાય છે, એવું ગુરુજી પાસે કાંઈ નહોતું. તે દિવસે ગુરુજી પાસે કોઈ બેસવા માટે પોતાની પર્સનલ ગાડી પણ નહોતી, ગુરુજી ત્યારે ટ્રકોની અંદર ફરતા, હાઈવે ઉપરની ટ્રકો, પંજાબીની ટ્રકો, એ ટ્રકોને હાથ લગાવીને એક ગામડેથી બીજે ગામડે જતા, એના પોટલા ઉપાડવાવાળા આજે આરે જે હરિભક્તો હતા એ સાક્ષી છે. અને ત્યારે ગુરુજીએ જે શરૂઆત કરેલી એ સમયે જ્યારે સંતો હતા હારે એને કંઈક જમવાની ઈચ્છા થાય ગળ્યું તો આ ગળવાનું આવું ગોળનું પાણી બનાવીને ગુરુજી જમતા ને જમાડતા, આવી દશા હતી એની અંદરથી આજે આટલું આ ગુરુજીના તપ, ગુરુજીનું બળ, ગુરુજીને મહારાજની નિષ્ઠા અને ગુરુજી દ્વારા મહારાજને જે કાર્ય કરાવવું છે એના દ્વારા આટલા સાધુ, આટલા મંદિર, આટલા હરિભક્તો, આટલો આ લોયાધામ પરિવાર, એના પાયાની અંદર આવા મોટા પુરુષોનું તપ અને સમર્પણ સમાવેલું છે. જ્યારે કંડારી ગુરુકુલની શરૂઆત કરી ત્યારે મોટા મોટા શેઠિયાઓ આવતા કે મારી માના નામે ને મારા બાપના નામે તમે આ સંસ્થાઓના નામ રાખી દો,
તમારે કાંઈ કરવાનું નહીં, ગાદી ધક્કે બેસવાનું, તમને અમે આખું બિલ્ડિંગ બનાવીને તાળું મારીને આપી દઈએ. તે દિવસે પૂજ્યપાદ ગુરુજી એમ કીધું છે, આ ચુંદડી સ્વામિનારાયણની પહેરી છે. અને ત્યારે શેઠિયાઓ ગુરુજીના મોઢા ઉપર એવો શબ્દ મારીને ગયા છે કે જાઓ તો ઘેર ઘેર ભીખ માંગજો. અને ત્યારે ગુરુજી બોલ્યા કે ઘેર ઘેર ભીખ માંગીશ, પણ સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ નહીં થાય. સ્વામિનારાયણના નામે જે થશે એ થશે. આજે નિષ્ઠા, આજે સમર્પણ, આજે ઉપાસના, આજે એમના સદગુરુના રૂડા આશીર્વાદ, એના દ્વારા, ગુરુજી દ્વારા આટલું થયું છે. નહીં તો ઘણી વખત એવું હોય કે ગુરુ પરંપરાની અંદર ઘણો મોટો, ઘણા બધા હરિભક્તો, ઘણી બધી બીજું મળ્યું હોય. આજે અમે બધાએ આવ્યા તો અમને ગુરુજી થકી આ બધું મળ્યું. જ્યારે ગુરુજીને, એમના ગુરુજી થકી કેવળ હરિકૃષ્ણ મહારાજની ઉપાસના, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેનો લગાવ અને પોતાના ગુરુના રૂડા આશીર્વાદ, આ સિવાય કાંઈ નહોતું. પણ એની અંદરથી ગુરુજી દ્વારા મહારાજે આ કાર્ય કર્યું. આટલું નહીં, લોયાધામ પરિવારનું તો ઠીક, પણ વડતાલની અંદર પણ કેટલા મોટા કાર્ય મહારાજે ગુરુજી દ્વારા કરાવ્યા. કર્યા છે મહારાજે, કરતા તો મહારાજ જ છે, પણ પાત્રની તારતમ્યતા એ કરીને મહારાજ એમાં રહ્યા છે. પાત્ર જેવું હોય, સૂર્ય તો સૂર્ય જ છે આકાશનો, પણ બિલોરી કાચ હશે તો કાગળ બળી જશે, બિલોરી કાચ હશે તો ભાત બફાઈ જશે, સાદો કાચ હશે તો એનાથી ભાત નહીં બફાય. સૂર્યની તાકાત તો એની એ જ છે, પણ પાત્ર જો બદલાઈ ગયું, કાચરૂપી પાત્ર બદલાય તો એનું પરિણામ બદલાય છે. એમ પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમ નારાયણ જ છે, જે થાય છે એનાથી જ થાય છે, એ જ કરે છે, એ જ કરતા છે, એના સિવાય બીજો કોઈ કરતા છે જ નહીં. પણ કાચરૂપી પાત્ર જેમ બદલાય અને સૂર્યના પ્રકાશની શક્તિનો જેમ નીચે ફળનું પરિણામ બદલાય, એમ મોટા પુરુષો રૂપી શુદ્ધ પાત્ર, વિશુદ્ધ પાત્ર, એ પાત્રમાં પુરુષોત્તમ નારાયણનું પ્રતિબિંબ સંપૂર્ણ ઝીલાય, એટલે એના દ્વારા કાર્ય પણ એવા જ થાય. અહીંયા આગળ કહે છે કે એવું રોટલીને ગળવાનું ભગવાનને જમતા જોયા છે, અવલ પાકને આંબલવાનું. અવલ પાક અને આંબલવાનું એટલે આંબલીના પાકેલા કાતરાને પાણીમાં ચોળી એમાં ગોળ નાખીને તૈયાર કરેલું પીણું, એટલે કે આંબલીનું શરબત, એવું આંબલવાનું મહારાજને જમતા સ્વામી કે મેં જોયા છે. રાતા મરચા અને રોટલા જમતા જોયા છે. કાઠિયાવાડ બાજુ રાતા મરચા થાય અને રોટલા કેટલી વાર અહીં સ્ટોરોમાં મળતા હોય છે. મગ ચનાના પૂડલા, મગ અને ચનાના પૂડલા મહારાજને જમતા જોયા છે. અડદ મગ ચનાની દાળ, અડદની મગની ને ચનાની દાળ મહારાજ રોટલા સાથે જમતા. તુવેર મૈસૂરની દયાળ, તુવેરની દાળ અને મૈસૂરની દાળ એ પણ મહારાજને જમતા સ્વામી કે જોયા છે. વાલ મઠ ને વટાણા જમતા જોયા છે, કાજુ કડથી ચોળા દાના જમતા જોયા છે. વાલ મઠ વટાણા, પછી કડથી, એક હલકી જાતનું કઠોળ આવે, હલકું ધાન્ય, તેના છોડ ઊંચાઈમાં એક હાથ જેટલા હોય છે, એની સિંગ જરા વાંકીને ચપટી હોય છે, રંગ રાતો હોય છે, જવલ્લે ક્યાંક કાળા ને ધોળા રંગની પણ આ કડથી થાય છે. કડથીને ઉકાળીને તેના ઉપરનું પાણી કાઢીને એનો સાર કરે છે, તેને કાઠ કહે છે. આ ધાન્ય બધે થાય છે, એટલે આ જે કડથી છે એ પણ મહારાજ જમતા, ચોળા એ પણ મહારાજ જમતા. કારણ કે આ બધું મહારાજને છે ને તવંગરથી માંડીને ગરીબો સુધી ફરવાનું હતું, એટલે તવંગરને ત્યાં તવંગર જેવું ભોજન હોય ને ગરીબને ત્યાં જાય તો ગરીબ જેવું ભોજન હોય. મહારાજે બધાને રાજી કર્યા છે, રાજાને રાજી કર્યા ને રાંકને રાજી કર્યા છે, એટલે મહારાજે આ બધી જ વસ્તુ મહારાજ જમેલા છે. વૃંતાક વાલોડ વળી જમતા જોયા છે, સારા સુરન ગીમાં તળી જમતા જોયા છે, સારા સક્કરિયાના શાક જમતા જોયા છે, વગાર્યા હાથે શું વૃંતાક જમતા જોયા છે. વાલોડ અને વૃંતાક એટલે રીંગણ, વાલોડ પાપડીનું શાક મહારાજ જમતા જોયા છે. સુરનને ઘીની અંદર તળીને એનું શાક બનાવીને મહારાજને જમતા જોયા છે. શક્કરિયાનું શાક બનાવીને મહારાજ જમતા હોય એવું પણ જોયું છે. વગાર્યા હાથે શું વૃંતાક, રીંગણા પોતાની હાથે વગાડતા. મહારાજને રીંગણાને બાટીનું શાક તો બહુ ભાવતું અને મહારાજ બહુ બનાવતા, અને મહારાજ ઘણી વખત બનાવતા. આ બધા શાક ઘીમાં વગાડતા, તેલ તો હતું જ નહીં, આ બધું જ ઘીમાં થતું અને ઘીની અંદર મહારાજ
શાક બનાવીને પોતાના હાથે વઘારીને જમતા. રૂડા રતાડું પતાડું જમતા જોયા છે. રતાડું પતાડું એટલે ગાજર, એ જમતા મહારાજને જોયા છે. પરવળ પાપડી દયાળુ જમતા જોયા છે. પરવર અને સુરતી પાપડી જે આવે એ મહારાજને જમતા સ્વામી કે મેં જોયા છે. આ કોક આવે તવંગરને ઘેર મળે, પછી આ ગરીબને ઘેર ના મળે. કેરા કારેલા કંકોડા જમતા જોયા છે. કેરા એટલે કેરડા, એ મહારાજને જમતા જોયા છે. કારેલા જમતા જોયા છે, કંકોડા મહારાજને જમતા જોયા છે. કોડા ચીકન અને ચીબડા જમતા જોયા છે. ચિકન એટલે એક જાતની કાકડી આવે, એક જાતની કાકડી, એ કાકડી જેવું જ આવે, એ મહારાજને જમતા જોયા છે. કોડા, કોડા તો અહીંયા આગળ હમણાં આવે હેલોવીન આવે છે ને, એ કોડા, એ કોહલું ભોપલું શાક તરીકે વપરાતું ભોયવેલનું એક મોટું ફળ, ગળાથી પણ મોટું લંબગોળ હોય અને વજનમાં અધમનથી 25 સેર હોય એવું જે કોડું, ભૂરું કોડું દવામાં વપરાય છે, લાલાસ પડતા ગરવાળું હોય છે, ચપટાને પીળા બિયાવાળું હોય છે. આ શાક ફળનું મૂળ સ્થાન અમેરિકા છે એવું લખેલું છે સંશોધન કરતા હોય, અમેરિકાથી ગયું હશે ગમે ત્યારે ફરતું ફરતું ને. આવું મહારાજને જમતા જોયા છે. કોળા ચિકન ને ચીબડા, ગલકા ગવાર ને ઘી સોડા જમતા જોયા છે. શાક સાંગરીઓના રૂડા જમતા જોયા છે. ભીંડા ફળી વળી ડોળા જમતા જોયા છે. ચોળા ફળીને ચીચોળા જમતા જોયા છે. ગલકા જે અમેરિકામાં જોવા મળતા નથી એવા ગલકા અહીં વાડામાં ક્યાંક કરજો થોડા ગલકા, ઉનાળો જતો રહે પણ કોઈ કરતા નથી ગલકાના બી લાવીને. ગલકા ગુવાર, ગુવાર છે એ મહારાજને જમતા જોયા છે. ઘીસોડા એટલે તુરિયા, એ મહારાજને જમતા જોયા છે. શાંક સાંગરીઓના રૂડા, આ ખીચડાની શીંગ કાઠિયાવાડમાં જોવા જવી પડે શીંગ કેવી આવે, એ ખીચડાની શીંગનું શાક કરીને મહારાજને જમતા જોયા છે. સાંગરીઓના શાક આજે કાઠિયાવાડમાં જાઓ તો હવે તો બધું સુક થઈ ગયું, બાકી હજુ લોયા જ્યારે આપણે શરૂઆત હતી ત્યારે આ જ બધું શાક અને ગાંઠિયાનું શાક, 2 રૂપિયાના ગાંઠિયા લઈ આવવાના, અંદર પાણી નાખીને શાક કરે અને કે રોટલાને ગાંઠિયાનું શાક. હું જમીન આવે બાપુને પૂછો તો કે રોટલાને ગાંઠિયાનું શાક, ત્યારે ગાંઠિયાનું શાક થાય તો આપણને ત્યારે ખબર પડે. પાણીની અંદર 100 ગ્રામ ગાંઠિયા નાખો એટલે 500 ગ્રામ 700 ગ્રામ શાક થઈ જાય, એ ગાંઠિયાનું શાક જમે. આ સાંગરીઓના શાક કરીને ગરીબ લોકો જમે, એ ખીચડાની શીંગનું શાક. ભીંડા ફળી એટલે ભીંડા, વળી ડોળા, ચોળા ફળીને ચીંચોળા, ચોળા ફળી એટલે જે આ ચોળાની શીંગો આવે ચોળા, ચીંચોળા એક એક જાતનું એવું ફળ આવે જેના વેલા કડવા હોય છે અને એના ફળનું શાક અને પાંદડાની ભાજી બને છે એવા ચીંચોળા, એ મહારાજને જમતા જોયા છે. આ બધું હજુ ગામડાઓની અંદર જે રહેતા હશે એને ખબર હશે કે આ વસ્તુ કેવી થાય કેવી હોય, જમતાય હશે ઘણા લોકો. નઈ દૂધિયા ને ટિંડોરા જમતા જોયા છે. કાજુ કરેલ તે કોરા જમતા જોયા છે. નઈ દૂધિયા એટલે લાંબી દૂધી જે આવે ને એને નઈ કહેવાય, પાતળીને લાંબી હોય. અહીં થાય છે ને કેટલી વાર આ 7 ફૂટની લઈ આવે છે ગણા, ગણાના વાડામાં ઉનાળામાં થઈ હોય તે દૂધીનું શાક, હમણાં કેનેડાથી ભક્તો એટલું દાન કર્યું વાડામાં થયેલી સંતોની જોડે, 30 લેબ દૂધી, ક્યાં વાપરવી એ જ ખબર ના પડે, પણ બધાનો પ્રેમ હતો મોકલી દીધી ને પહોંચી ગઈ અહીં સુધી. એવી નઈ દૂધિયા ટિંડોરા, ટિંડોળા ગિલોડા મહારાજને જમતા જોયા છે. કાજુ કરેલ તે કોરા, એનું કોરું શાક કર્યું હોય ને એવું મહારાજને જમતા જોયા છે. ભરત ભર્યા ઘના ઘીના જમતા જોયા છે. ભરત એટલે મસાલા, એ બધું ભર્યું હોય એવી એવું એવું શાક જમતા જોયા છે. રૂડા રાયતા રાઈના જમતા જોયા છે. અલગ અલગ પ્રકારના રાયતા, રાઈના ફાડા નાખીને કરે એવું રાયતું જમતા મહારાજને જોયા છે.
કોમળ કુબીને કોચલા જમતા જોયા છે, શાક એક એક થી ભલા જમતા જોયા છે. કોમળ કુબી, કુબી આવી ગઈ હતી મહારાજ વખતે. હા, કુબીનું ઉત્પાદન તો ઈસવીસન 234માં થયેલું. ગઈકાલ મેં થોડું સંશોધન કરાવ્યું પછી કે આ કુબી આવી ક્યાંથી અને ક્યારે પહોંચી ભારતમાં, તે 18મી સદીમાં ભારતમાં પહોંચી હતી કુબી. એની 234ની સાલમાં, ઈસવીસન 234, ત્યારે એનું સંશોધન થયું યુરોપમાં થતી, અને 18મી સદી એટલે શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા એના 20 વર્ષ પછી એ કુબી ભારતમાં આવી ગઈ હતી. એટલે અંગ્રેજો સુધી પહોંચે એટલે મહારાજ સુધી તો બધું જ પહોંચી જાય, કારણ કે મહારાજની સાથે બધું જ હતું. એટલે ક્યારેક ક્યારેક આવી હશે કોમળ કુબી, એવું માનું છું. એ સિવાય બીજી કોઈ કુબી હોય તો મને ખબર નથી, કારણ કે આ બધા નામ આ બધું તો લેવા એ વખતે અવતાર લેવો પડે સ્વામી યારે તો ખબર પડે, પણ આપણે પાછળ આવ્યા. પણ આવી રીતે આવું હશે એવું અનુમાન છે. સાથે પછી ફ્લાવરની મેં તપાસ કરાવી, આમાં ફૂલેવાર ક્યાંય નથી આવતો અને મહારાજ જમ્યા નથી, પણ ફ્લાવર હતો એ તો 1લી સદીથી છે. ગ્રીસની નીચેનો એક દેશ છે, કોઈક નામ છે, એ દેશની અંદર એ થતો અને ભારતની અંદર 1835 પછી આવ્યો. એટલે એ મહારાજના, મહારાજને પ્રસાદીનો નથી ફ્લાવર, પણ કોબી પ્રસાદીની છે, મહારાજ જમ્યા છે. કોચલા એટલે જે કડવા ચીભડા આવે એને સૂકવીને, એની સૂકવણી કરીને કોચલા બનાવે, એ અલગ અલગ ઘણી પ્રકારના આવા કોચલા બનતા હોય, એ મહારાજને એને શેકીને તળીને મહારાજને આપતા ભક્તો, એ મહારાજ જમતા. તાજા તરબૂચ પંડોળા જમતા જોયા છે, શાક સારા સુંદર બોળા જમતા જોયા છે. તાજા તરબૂચ અને પંડોળા એટલે ગાજર, એ મહારાજને જમતા જોયા છે. સાકા શાક સારા સુંદર બોળા, અલગ અલગ પ્રકારના બધાય બોળા એ મહારાજને જમતા જોયા છે એવું સ્વામી કહે છે. હજુ તો ઘણું બધું જમવાનું છે. આપણે સાંભળતા સાંભળતા આપણને થાય કે આટલી વસ્તુઓ તો જો આપણે ગોતવાની રહી, અન્નકૂટ ધરાવીએ તો આટલું બાકી રહ્યું, આટલું ગોતી ગોતીને ધરાવવું પડે મહારાજને. ત્યારે મહારાજ જેટલું જમે એટલું આપ્યું કહેવાય. પછી એક્સ્ટ્રામાં બધું આવે, ફલાફલ ને પીઝાને બધું. પહેલાં તો આટલું જે જૂનું છે એટલું જ મહારાજ કે જે મારું જમેલું છે એ તો મને દો, એટલે એ ગોતવું પડે. ગોત્યા પછી મહારાજને કેવી રીતે બને એ શીખવું પડે, અને પછી મહારાજને ધરાવવું પડે. પછી મહારાજ કે નવું આપજો, મારું જૂનું તો આપો પહેલાં. એટલે જેટલું બને એટલું આપણે ગોતી ગોતીને મહારાજને ધરાવવું. 18 કડી અહીંયા આગળ પૂરી થઈ છે. સ્વામી આગળનું જે થાળ ચિંતામણીનું રસપાન છે એ આપણને આવતીકાલ કરાવશે ગણેશ્યામમાં.